દે એ વાતને પણ આજ 2 વર્ષ થઈ ગયા અને હવે આપણને ઓળખે ક્યાંથી? દીકરી, આ જેને લઈને આવી હોત ને તો એને જોઈને હરખનો ભાર ના રહેત. હા હો, કોરી કરતા વ્યાજ વધારે વાલું હોય. બાપુ, ભાઈ અને ભાભીએ મારી ગેરહાજરીમાં તમને ઘરમાંથી કાઢ્યા અને અત્યારથી જ પોતાના દીકરાને હોસ્ટેલમાં રાખ્યા છે. બહુ સારું કર્યું બેટા, દીકરાને હોસ્ટેલમાં રાખી આવ્યા. દીકરી, આ જગતમાં 2 છોડ એવા છે જે કોઈ દી કરમાતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ. આજ દીકરાઓએ પોતાના દીકરાને હોસ્ટેલમાં રાખી પ્રેમ અને વિશ્વાસને મારી નાખ્યા બેટા. દીકરી, દીકરા દૂર થાય એના કરતાં દીકરાના દીકરા દૂર થાય ને ત્યારે કાળજે ઘા લાગી જાય છે બેટા. જવા દે શ્રદ્ધાની માં, આપણા ભાગમાં જ આવું લખાયેલું હશે. પછી સંતાનોને દોષ દેવાથી શું વળે? દોષ તો મારા પેટને આપું છું કે આ કુખે આવા કપૂતો પૈકા. અરે, આવા સંતાનો કરતા તો વાંઝિયા રહેવું વધુ સારું. એક બાપ બધું સહન કરી શકે, પણ એક માં પોતાની કુખને દોષ આપી આહુડા પાડે એ મારાથી સહન નથી થતું. અને કરું પણ શું, સાવ લાચાર છું. નહીં બાપુ, બાપ જો લાચાર થઈ જશે ને ત્યારે સંતાનો અવળા માર્ગે ચડી જશે. બાપ તો ઘરનું મસ્તક કહેવાય અને માં ઘરનું હૃદય. મા બાપ વિનાનું ઘર તો બેઘર કહેવાય. હાલો બા, ઘરે હું આપને લેવા આવી છું બાપુ. નહીં બેટા, જે દીકરાઓ માટે રાતા લોહીને દૂધ બનાવે એ દૂધ પાનારી માને રાતા પાણીએ રોવડાવે એવા કપૂતના ઘરે જાતા પગ કેમ ઉપડે બેટા? દીકરી, જે માએ 9-9 મહિના સુધી સંતાનોને પેટમાં રાખ્યા એ જ સંતાનો મા બાપને 9 મિનિટમાં ઘરમાંથી કાઢે એવા ઘરે જવા કરતા તો ભગવાન અહીંથી સીધા શમશાને લઈ જાય તો વધુ સારું. દીકરી, બેટા, અમે અહીં બહુ ખુશ છીએ. જ્યાં મા બાપની મર્યાદા તોડે અને છોડે તો એ દીકરાઓની ફરજ નથી મા બાપને લઈ જવાની? બાપુ, શું મા બાપ માટે દીકરાઓ જ મહત્વના હોય છે, દીકરીઓ નહીં? બેટા, દીકરીનું મહત્વ તો એક બાપ જ સમજી શકે. જે મા બાપને સ્વર્ગ તરફ લઈ જાય એ દીકરા, અને સ્વર્ગને જે ઘરમાં લઈ આવે એનું જ નામ દીકરી. દીકરી, પરિવારમાં રોટલો રડવાની જવાબદારી એક દીકરાની હોય છે, પણ દરેક કોળિયાને મીઠો કેમ બનાવો એ કામ આપણું છે. જાઓ બેટા, બધાય સુખેથી રહ્યો, અમારી અહીંયા કોઈ જાતની ચિંતા ન કરતા. ભલે બાપુ, પણ જાતા જાતા એક પ્રશ્ન પૂછવો છે. બાપુ, દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે સૌથી છેલ્લે બાપને શું કામ મળે છે? દીકરી, બેટા, કોઈ પણ બાપ પોતાની દીકરીને વિદાય આપતા ભાંગી પડે છે ત્યારે બાપની આંખના છેલ્લા આંસુ લૂછવા દીકરી બાપને પડે છે. નહીં બાપુ, એક બાપના હૈયામાં આંસુરૂપી છાપ મૂકવા દીકરી છેલ્લે બાપને મળે છે. બાપુ, મારા તો ભાગ્યમાં એ પણ નથી ને? ના દીકરી, ના, આવું ક્યારે નહીં થવા દઉં બેટા. તારા બાપની આંખ ગઈ છે, લાગણી નહીં. હાલો શ્રદ્ધાની બા, આજ દીકરીની આંખના આંસુ બાપના કાળજે ઘા લગાડે છે. હાલ દીકરી, અમે પણ તારી સાથે આવીએ છીએ. આજ તારા કારણે પાછા આપણા ઘરમાં પગલા પડશે. વાહ મારી દીકરી. સંતાનથી સેવા ચાહો સંતાન.
કરો એ ભાવના ભૂલશો નહીં, એ ભાવના ભૂલશો નહીં. આ બેનબા મોટા ઉપાડે બાપ બાપુને પાછા ઘરે તો લઈ આવ્યા છે, પણ હું હવે સેવા કરવાની નથી, કહી દઉં છું. આવી મોંઘવારીમાં એના પેટ ભરશે કોણ? ખર્ચો ક્યાંથી કાઢશું? એમ તો બા બાપુ પાસે કંઈક તો હશે ને. મોટા ભાઈ, મારું માનો તો બા બાપુ પાસે કંઈક ખોટી બનાવટ કરી અને રૂપિયા કઢાવી લઈએ તો કેમ? સાવ સાચી વાત કરી છે નરેશભાઈએ. પણ મારી કિડનીના ઓપરેશન વખતે બાપુએ મારા માટે કેટલો ખર્ચ કરી નાખ્યો હતો, તો હવે એમની પાસે હોય શું? કેમ, આ ઘર નથી અને કિડની આપનાર દાતાને બધું આપી ના દીધું હોય, પોતાની મરણ મૂડી તો રાખી જ હોય. ઘર મારે ચલાવવું છે, બા બાપુજીને નહીં, સમજા? મોટા ભાઈ, તમે ચિંતા ન કરો, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. બસ એકવાર આ કાગળ ઉપર બા બાપુની સહી થઈ જાય ને એટલે બસ. લ્યો, બા બાપુ પણ આવી ગયા. ઘણા વખત પછી પાછા ઘરમાં આવ્યા, કેટલો હરખ થાય છે હે. હા હો, કુટુંબ સાથે રહેવાનો હરખ કોને ન હોય? એકબીજાના સુખે દુખે સાથે રહીએ એનું જ નામ પરિવાર. બાપુ, લ્યો, મારા ભાઈઓ પણ આવી ગયા, પોતાની ભૂલ બદલ માફી માંગે છે. ક્યાં છે મારા દીકરાઓ? અરે મારા દીકરાઓ, ઘણા વખત પછી મળ્યા, આજ તો હરખનો ભાર નથી બેટા. બાપુ, બહુ મોટી ભૂલ કરી બેઠા હતા, માફીને લાયક નથી, છતાંય અમને માફ કરી દો બાપુ. દીકરાઓ, આટલો સમય વીતી ગયો, ક્યારેય અમારી યાદ ના આવી, અને આજ માફી માગતા શરમ નથી આવતી? દીકરાઓ, સંતાનો પાસેથી સુખની આશાએ તો મા બાપ જીવતા હોય છે. દીકરાઓ, મા બાપ વગરનું ઘર શું છે એનો અનુભવ કરવો હોય તો ખાલી એક દિવસ અંગૂઠા વગર ખાલી આંગળીઓના ઉપયોગથી દરેક કામ કરી જુઓ, મા બાપની કિંમત સમજાઈ જશે. દીકરાઓ, આજ આ દેશમાં વૃદ્ધાશ્રમોએ તરછોડેલા માવતર માટે આશરો આપવાનું મંદિર છે, જ્યાં પારકા પણ પોતાના થઈને રહે છે, અને તમે પોતાના થઈને પારકા બનાવી દીધા. બા, ભૂલ થઈ ગઈ હતી અમારી, ખરાબ સંગતમાં ભાન ભૂલી ગયા હતા, મા બાપને સમજી ન શક્યા. ભાઈ, મા બાપ હંમેશા સંતાનોના સુખ માટે ઠપકો આપતા હોય છે, એમાં દુઃખ ન લગાડાય. બા, બાપુ, મા બાપનો ઠપકો સમજી ન શક્યા, માફ કરી દો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. દીકરાઓ, સૌથી વધારે દુઃખ તો અમને લાગ્યું છે, તમારે ઘેર દીકરાનો જન્મ થયો, એને સમય વીતી ગયો તો પણ અમને જાણ ના કરી, ધિક્કાર છે. દીકરાઓ, તમારી માને બહુ દુઃખ લાગ્યું છે, દીકરાને હોસ્ટેલમાં રાખી આવ્યા, સારી વાત છે. સારા શિક્ષણ માટે સારી સ્કૂલ હોસ્ટેલ જરૂરી છે, પણ દાદા અને દાદીની ગોદમાંથી મળેલા સંસ્કાર તો વિશ્વની કોઈ પાઠશાળામાંથી નથી મળતા બેટા. બાપુ, ભૂલી જાઓ બધું, મારા ભાઈએ માફી પણ માંગી લીધી, આજથી નવી શરૂઆત કરીએ. ભલે દીકરી, સંતાનોની ખુશી એ જ મારી ખુશી. બાપુ, આજની ખુશીમાં અમે તમારા નામથી એક નાનો બિઝનેસ શરૂ કરવા જઈએ છીએ, તો આ કાગળ ઉપર સહી કરી આપશો? અરે દીકરા, અમારે હવે નામની શું જરૂર છે, અને તમારા સારા ભવિષ્ય માટે તો તમે કયો ન્યા સહી કરી દઈએ. લાવો કાગળ. દીકરાઓ, કામ કરો તો પૂરી ઈમાનદારીથી કરજો, એની કમાણીનો રોટલો બહુ મીઠો લાગશે. જાઓ દીકરાઓ, જીવનમાં ખૂબ પ્રગતિ કરજો. બા, બાપુ, અમને આશીર્વાદ આપો, અમે જવાની તૈયારી કરીએ.
જય શ્રી કૃષ્ણ. બાપુ, મારા ભાઈઓ શહેરમાં જાય છે, તો તમને કઈ તકલીફ તો નથી ને? ના દીકરી, સંતાનોની તકલીફ મા બાપ દૂર ન કરે તો કોણ કરે? આજ ઘરડા માવતરની એક જ ઈચ્છા હોય છે, પોતાના સંતાનો સુખી રહે બસ. બાપુ, વિશ્વાસથી વહાણ તરી જાય છે તો ક્યારેક વિશ્વાસઘાતથી પરિવાર પણ ડૂબી જાય છે. દીકરી, બેટા, તને તો ખબર છે મોટા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાયું ત્યારે ખર્ચા પાછળ જોયું નહોતું, અને આજ કમાવા જાય છે ત્યારે હું મદદરૂપ ન થાઉં તો તો વિશ્વાસઘાત મેં જ કર્યો કહેવાય ને બેટા? સાચી વાત છે બાપુ, પણ બાપુ મને એ તો કહો કે મારા ભાઈને કિડની આપનાર દાતા છે કોણ? દીકરી, એ કિડની આપનાર દાતાએ પોતાનું નામ ના કહેવા વચનમાં બાંધી લીધો છે. વચન તો નિભાવવું પડે ને બેટા. દીકરી, તારા ભાઈઓ જાય છે તો એને મદદ કરાવ, અને તારે પણ રજાઓ પૂરી થાય છે તો તું પણ તૈયારી કર. અને હા, ઘરમાં થોડા ઘણા પૈસા પડ્યા છે તો એ લેતા જાજો, અત્યારે તમને કામ આવશે. ભલે, પણ બાપુ તમારે એ પૈસાની જરૂર નહીં પડે. ના દીકરી, મા બાપ માટે તો સંતાનો એ જેની સંપત્તિ છે, બસ મા બાપનું નામ રોશન કરો એ જ અમારી ઈચ્છા છે. ભલે બાપુ, અમે જઈએ છીએ, પણ તમારું ધ્યાન રાખજો, અને કાંઈ પણ તકલીફ હોય તો તરત મને જાણ કરજો. ચાલો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. આવજે બેટા. જય શ્રી કૃષ્ણ. શ્રદ્ધાના બાપુ, કેમ તમારી આંખમાં આંસુ? આ તો હરખના આંસુ છે. દીકરાઓ કમાવા જતા રહ્યા અને દીકરી પણ ભણવા વહી ગઈ, હવે ઘર હાવ સૂનું સૂનું લાગશે. એનું જ નામ જીવન. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, બાકી જિંદગી તો જન્મ મરણ વચ્ચેની એક નાની વાર્તા છે. સાવ હાચી વાત છે શ્રદ્ધાની માં. હાલો દેવ દર્શન કરતા આવીએ, મન હળવું થશે, અને મારા મિત્ર પાસેથી અત્યારે ઘર ચલાવવા થોડા ઘણા રૂપિયા લઈ આવીએ. દીકરાઓ કમાતા થઈ જશે, પછી ધીરે ધીરે ચૂકવી દઈશું. હાલો, ભગવાન સંતાનોને સદાય સુખી રાખે અને કમાણીમાં બરકત આપે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, મા બાપના જીવનમાં બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. આમ ને આમ આજ 5 વર્ષનો સમય પસાર થઈ જાય છે, દીકરાઓ શહેરમાં કમાતા થઈ જાય છે, અહીં પોતાની પત્નીને પૈસા મોકલતા રહીએ છે, પણ આજકાલની અહંકારી વહુઓ માવતરનું શું ધ્યાન રાખે? શ્રદ્ધાના બાપુ, 5 વર્ષ થઈ ગયા પણ ઘરમાં કંઈ સુધારો ન આવ્યો. નથી વહુઓ ધ્યાન દેતી કે નથી દીકરાઓ પૈસા આપતા. જવા દે શ્રદ્ધાની માં, અહીંયા આપણને 2 ટક રોટલો તો આપે છે ને, પછી પૈસાને શું કરવા છે? 2 ટક રોટલાના બદલામાં આખો દિવસ ઘરનું કામ કરાવીને રોટલો આપે છે, એ તો જુઓ છો ને? જોઈ શકતો હોત તો આજ આ પરિસ્થિતિ ન હોત. એક બાપ 10 દીકરાને ઉછેરીને મોટા કરી શકે છે, પણ 4 દીકરા એક મા બાપને હાચવી શકતા નથી. આ આજની પરિસ્થિતિ છે. લ્યો આ જમવાનું, ખાઈને પાછી થાળી ઉકીને રાખજો. કોણ જાણે કેદી આ લપમાંથી છૂટશું. કામ ધંધો કઈ કરવો નથી ને બસ ખાધે રાખવું છે. બહુ બેટા, 2 ટાઈમ અડધો રોટલો આપો છો, એમાંય આખો દિવસ ઘરનું કામ કરાવી લ્યો છો, અને કરીએ પણ છીએ તો એમાં કઈ નવાઈ નથી કરતા. ગાંધીને રોટલા તો દઈએ છીએ, પાડ માનો કે અડધો મળે છે. અને ખબરદાર, જો તમારા દીકરાને ચાળી કરી છે તો આ મળે છે ને એ પણ બંધ થઈ જશે, સમજા? બહુ બેટા, આજ પોતાના પારકા થઈ ગયા હોય
ત્યારે કોની પાસે ફરિયાદ કરવા જાય? હવે તો મારો નાથ સાંભળે તો સારું. શ્રદ્ધાના બાપુ, નક્કી ભગવાન પણ આંચડોને બેરો થઈ ગયો હશે, નહીતર આવી દશા હોય હશે. જેવી એની મરજી. લ્યો, હવે થોડુંક ખાઈ લ્યો. આના કરતા તો વૃદ્ધાશ્રમનો રોટલો બહુ મીઠો હતો, બહુ મીઠો. લાવ, થોડુંક પાણી આપી દે. કેટલી આશાઓ હતી દીકરા ને વહુ ઉપર. માવતરની સેવા તો ઠીક, પણ એટલીય ખબર પડતી નથી કે આ ઘરડાઓના મોઢામાં દાંત નથી ને આવો સૂકો રોટલો ખાવા આપે છે. જેના દીકરા પાણા જેવા હોય ને, એના મા બાપને પાણા જેવા જ રોટલા ખાવાનો વારો આવે. નાનપણમાં સંતાનોને દૂધમાં રોટલા પલાળી ખવડાવનાર મા બાપને આજ પાણીમાં રોટલા પલાળીને ખવડાવતા જીવ કેમ હાલે છે? કોણ જાણે ક્યાં ભવની સજા ભોગવી રહ્યા છીએ. આ જોવને એટલું જરૂર કહીશ કે રોટલા આપવાને બદલે ભૂખ ના લાગે એવી દવા આપો. ભલે બહુ બેટા, હાલો કામે વળગીએ. બહુ બેટા, એક કામ કરશો, તમારા બાપુ આ 4 દિવસથી નાયા નથી, જો થોડું ગરમ પાણી મળી જાય તો. રેવા દે શ્રદ્ધાની માં, રેવા દે. બોલો, પાણીની અછત કેટલી છે ઈ ખબર છે? અને સાબુ સોડા કેટલા મોંઘા છે એની કઈ ખબર પડે છે? અને રોજ નાઈને જવું છે ક્યાં? આજ કપડાં ધોયા છે એનું પાણી વહેતું છે, નવરાવી દો એમાંથી. હા, વાહ રે વહુ બેટા, વાહ વહુ બેટા. પુત્ર વધુ એટલે શું એની ખબર છે? પુત્રથી વધારે માન અપાય એને પુત્ર વધુ કહેવાય. આજ તમારું આવું વર્તન જોઈને કોઈ પોતાની વહુને પુત્ર વધુ નહીં કે. કોઈ મા બાપ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ નહીં આપે. હે ભગવાન, આવા દિવસો જોવા કરતા તો મોત દઈ દે તો હારું, પણ એવી જગ્યાએ દેજે કે જ્યાં મરતા મોત પણ સુધરી જાય. હાલો હવે બા બાપુ. અરે, આ તો મારી દીકરી આવી ગઈ. મારી દીકરી? હા બાપુ, હું આવી ગઈ. કેમ છે તમને? અને બા, આ શું છે, ખાલી રોટલો? દીકરી, બેટા પેટ ભરીને જઈમાં આ અડધો રોટલો વૈધો તો ને એ ગાય કૂતરાને ખવડાવવા જતા હતા. એ પુણ્યનું કામ છે ને બેટા. બાપુ, તમે ખોટું તો નથી બોલતા ને? ના દીકરી, દીકરાઓ સુખી રહે એ માટે પુણ્ય કરીએ છીએ. તું જરાય ચિંતા ના કરી, બસ અત્યારે ખૂબ મન લગાવીને ભણો અને મા બાપનું નામ રોશન કરો. આથી વધારે અમારે બીજું શું જોઈએ બેટા? બાપુ, મારું હવે ભણવામાં મન નથી લાગતું. બસ વિચાર આવ્યા કરે છે કે દીકરીઓ કંઈ આપી શકતી નથી, છતાંય મા બાપ મજૂરી કરીને પણ દીકરીઓને શું કામ ભણાવતા હશે? જો બેટા, કરિયાવરમાં આપેલા રૂપિયા તો 2-4 વર્ષે વપરાઈ જશે, પણ દાયજામાં જો શિક્ષણ આપ્યું હશે ને તો ભવિષ્યમાં એ દીકરીને
કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે એટલા માટે દીકરીઓને ભણાવે છે. ભલે બાપુ, હું ખૂબ ભણીશ, પણ બાપુ છે દીકરીઓ પાસે ભણવાના પણ પૈસા નથી, એના ભાગ્યનું શું? દીકરી, આ સમાજનો ઉજળો વર્ગ જો કોઈ પણ દીકરીઓને ભણાવવામાં આગળ આવશે ને, ત્યારે ભારત દેશની કોઈ પણ દીકરી અભણ કે દુખી નહીં હોય બેટા. બાપુ, મા બાપ દીકરાઓને ભણાવીને કમાતા કરી દે છે, પછી એની કમાણીના રૂપિયા પત્નીને આપે છે, અને દીકરીઓ ભણીને કમાતી થાય તો એની કમાણીના રૂપિયા સાસરિયાને આપે છે, તો મા બાપને શું મળ્યું? એ તો દરેક મા બાપની ફરજ હોય છે બેટા, સંતાનોને મોટા કરવાની, નાનપણમાં ઈમાનદારી, યુવાનીમાં વફાદારી, ગઢપણમાં સમજદારી અને મૃત્યુ પછી જવાબદારી, આ ચારનો અર્થ જીવનમાં સમજાઈ જાય ત્યારે સમજવું કે મા બાપને બધું મળી ગયું. દીકરી, ભણતર પૂરું કરીને જલ્દી આવી જા, તારા બાપુમાં હિંમત રહેશે બેટા. જાઓ બેટા, ખૂબ મન લગાવીને ભણજો અને અહીંની જરાય ચિંતા ના કરતી. ભલે બાપુ, હું ખૂબ ભણીશ, તમારું અને આ દેશનું નામ રોશન કરીશ, પણ આજે એક પ્રતિજ્ઞા કરું છું કે લગ્ન પછી મારા સાસરિયાવાળા મને નોકરી કરાવશે તો મારી 5 વર્ષની આવક તમારા હાથમાં આપું ને, તો તમારું શિક્ષણ સાર્થક થયું ગણાશે. વાહ મારી દીકરી, આજ મને ગર્વ થાય છે કે તારા જેવી દીકરીનો હું બાપ છું. ભગવાન પાસે માગો ને તો પેલા ખોડે દીકરી માગજો, કારણ દીકરીનો બાપ એટલે પારકા ધનનો ધનવાન માણસ. શ્રદ્ધાના બાપુ, હાલો હવે દીકરીને થોડે સુધી મૂકી આવીએ અને વર્તા દેવ દર્શન કરતા આવશું. હાલ દીકરી. આમ ને આમ સમયના વેણ વીતી જાય છે, ઉંમર લાયક દીકરી થતા આ ગરીબ મા બાપ પોતાના ઘડપણનો આધાર એવો જમીનનો ટુકડો વેચી દીકરીને ધામે ધૂમે પરણાવે છે. આજ દીકરી પિયરને પારકું બનાવી હાહરે જાય છે ત્યારે કઠણ કાળજાનો બાપ ભાંગી પડે છે. દીકરી તો બાપનો શ્વાસ છે, જેમ શ્વાસ છૂટી જાય છે એમ એક દિવસ દીકરીને પણ છોડવી પડે છે. 5 દિવસ બહાર ગામ ગયા હોય તોય મનમાં વિચાર આવે કે જલ્દી ઘરે પાછા જઈએ, તો જન્મથી માંડી અને 20 વર્ષ જે ઘરમાં દીકરી રહી હોય એ ઘરને એક જ દિવસમાં છોડી ચાલ્યા જવાનો આવો ત્યાગ તો એક દીકરી જ કરી શકે. કદાચ એ જ કારણે એની વિદાય વેળાએ મા કરતા બાપને વધારે વેદના થાય છે. સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે, પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે. કોણ કહે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય? અરે, એ તો ઘરનું ઢાંકણ કહેવાય. એટલે જ પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ, ત્યારે એની વિદાયમાં સૌની ભરાય છે પાપણ, સૌની ભરાય છે પાપણ. બા, ઉમરો ઓળંગતા પગ ઉપડતા નથી, બધાય મને મળી ગયા પણ મારા બાપુ મને મળવા ન આવ્યા. બા, મારા બાપુના આશીર્વાદ લેવા આવી છું. દીકરી, મારી દીકરી. બાપુ, બાપુ મને વડાવવા નહીં આવો. દીકરી, આ જગતનો કોઈ બાપ પોતાની દીકરીને વડાવી શકતો નથી. બાપની આંખના આંસુ દીકરી જોઈ ન શકે એટલા માટે વડાવવા નહોતો આવ્યો બેટા. આજ મારી પાઘડીનો ડગ ઉડી ગયો બેટા. નહીં બાપુ, તમારી પાઘડીનો રંગ
તો મારા હાથની વેદીમાં સાથે લઈને જાઉં છું. બાપુ, આ દેહમાંથી જીવ જશે પણ રંગ અને લાશ નહીં જવાતો. બાપુ લાડ કોડમાં ઉછરી મારી લાડલી દીકરી પિયરિયો છોડી આજ સાસરે હાલી જા તમારી દીકરી પરકને પોતાના કરવા જાય છે ત્યારે જાતા જાતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણું હોય તો મને ના દીકરી ના અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. દીકરી, સંપત્તિની સોળમાં ગરીબ મા બાપને ભૂલી ન જાતી બેટા. સંપત્તિ દીકરીને બાપ થી અલગ નહીં કરી શકે. તમને યાદ કરતા હું રોજ કાગળ લખતી રહીશ. બાપુ, મારી દીકરી બેન તારે માથે બાપનો હાથ હવે દીકરી